સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જબરદસ્ત વરસી રહ્યા છે અને સૌથી વધારે સુરતમાં અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે આજના દિવસની આ વરસાદની દસ તસવીરો છે ભરૂચમાં વરસાદ પડ્યો છે દહેગામ નવસારી છોટા ઉદેપુર દાહોદ હિંમતનગર અને અમદાવાદમાં પણ સમી સાંજે વરસાદી માહોલ જામ્યો છે મોડાસાની સાથે સાથે ઈડર એટલે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આજે વરસાદી વાતાવરણ છે એની સાથે અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ બીજી બાજુ સુરત નવસારી ભરૂચ દાહોદ આ તમામ વિસ્તારોમાં આજે અડધાથી લઈને એક અને દોઢ ઇંચ જેની સાથે સાથે બે ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો છે અલગ અલગ તસવીરો છે કે જ્યાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને સુરતમાં આજે માત્ર બે ઇંચ વરસાદ પડ્યો અને સુરત નગરપાલિકાની પોલ ખુલી ગઈ બે ઇંચ વરસાદમાં સુરતના જે હાલ થયા છે તે દેખવા જેવા છે સુરતના સ્માર્ટ નેતાઓ

એ વાત લોકોની આંખોની સામે આવી ગઈ કારણ કે બે ઇંચ વરસાદમાં આ કાદરા કાદરશાની નાળ છે જેમાં ચારે કોર માત્ર પાણી જ પાણી ભરાયેલા છે પાર્લે પોઈન્ટ વિસ્તાર જે સુરતનો પોઝ વિસ્તાર ગણાય છે ત્યાં પણ વાહનો ડૂબેલી અવસ્થામાં જોવા મળ્યા છે અલગ અલગ તસવીરોમાં તમને બતાવી રહ્યા છે સુરતની કે જ્યાં કમર સુધીના પાણી આજના દિવસે ભરાયા છે તમામ દાવાઓ તમામ વાસ્તવિકતાઓ મોટી મોટી વાતો કાગળ પરેલા દાવાઓ પોલ ખોલતી આ માત્ર બે ઇંચનો વરસાદ જતાં જતાં પણ ચોમાસાએ સુરતની સુરતની આસલી તસવીર ઓરિજનલ સુરત બતાવવાની કોશિશ કરી છે અને નગરના સત્તાધીશો જે બીજા શહેરોમાં બનતી ઘટનાઓ બાદ પણ કોઈ જ બોધ નથી લેતા પોતાના શહેરની ઘટના પછી પણ કોઈ જ બોધ નથી લેતા કારણ કે આ સુરતના કૈલાસનગર મજુરાગેટ અને અઠવાગેટ જેવા વિસ્તારો છે જ્યાં જબરદસ્ત પાણી ભરાયા છે કમર સુધીના પાણી વચ્ચેથી લોકો અહીંયા રહી રહ્યા રહ્યા છે પસાર થઈ છે પોતાની રોજિંદી વસ્તુઓમાંથી પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યા છે આ તમામ તસવીરો અમે તમને છે અડધા ડૂબેલા વાહનો છે આકાશી આ દ્રશ્યો છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાયેલા છે અનેક વિસ્તારો સુરતના એવા છે કે જે પોષ વિસ્તાર હોય કે પછી સુરતના સામાન્ય એવા વિસ્તારો કે જ્યાં વાહનો ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ આજે માત્ર બે ઇંચ વરસાદમાં પડી છે અને સુરતની સિવિલ કે જ્યાં પાણીથી સારવાર થઈ રહી છે અમે આ એટલા માટે કહી રહ્યા છે કે સુરતમાં દવાઓની વાતો આપણે જોઈ દર્દીઓને કણસતા પણ જોયા હતા હોસ્પિટલમાં પરંતુ આ સરકારી દવાની પોલ ખોલતો વરસાદ સુરત સિવિલમાં પણ પ્રવેશી ચૂક્યો હતો અને પાણી ભરાઈ ચૂક્યા હતા આ ઓપીડીમાંથી આમ આ મહિલા જે કર્મચારી છે તે પાણીને બહાર કાઢી રહ્યા છે ડોક્ટરો અહીંયા દેખાતા નથી પરંતુ આ વાસ્તવિકતા છે સુરતની કે જે સુરત પાછળ કરોડો રૂપિયાના ખર્ચ થાય છે કે જ્યાં સામાન્ય એવા વરસાદમાં જ્યાં લોકો સારવાર લેવા માટે જાય છે બીમારીનો ભરડો ચાલી રહ્યો છે સુરતમાં ઘરે ઘર બીમારીના ખાટલા છે અને આ બધાની વચ્ચે માત્ર જતા જતા આવેલો આ વરસાદ સુરતના સત્તાધીશોને પોતાનો અરીસામાં મોહ દેખાડવા માટે પૂરતા છે અને ઠેર ઠેર વરસાદની એ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે સુરતની આ અલગ અલગ તસવીરો છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને સાંજના સમયે પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે કે આ સ્થાનિકોએ બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે નાનપુરાની સિગમા સ્કૂલ છે કે જ્યાં બાળકો ફસાયા હતા અને ત્યાં આ સ્થાનિક લોકોએ દોરડાના સહારે વિદ્યાર્થીઓને અહીંથી પાણી વચ્ચેથી બહાર કાઢ્યા હતા અને આ તસવીરો તમે જોઈ રહ્યા છો સુરત શહેરની કે જ્યાં બે ઇંચ વરસાદમાં બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે મહા મહેનતે પોતાના ભૂલકાઓને સ્કૂલમાંથી વાલીઓ પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે કમરસમા પાણી છે બાળકો આ પાણીમાંથી પસાર ન જ થઈ શકે કારણ કે સ્કૂલ વાન અને પોતાના વ્હીકલ સાથે મા બાપ જયારે પોતાના બાળકોને લેવા આવ્યા છે તો એમના એમના ચહેરા પરનો એ એ ડર ભય જોઈ શકાય છે કે પોતાના ભૂલકાઓ પાણી જોઈને કેવું ડરી રહ્યા છે પરંતુ આ વાસ્તવિકતા છે આ ડર સત્તાધીશોને નથી લાગતો માત્ર નાના નાના ભૂલકાઓને લાગે છે વાલીઓને લાગે છે કે જેમનો જીવ સમા બાળકો અત્યારે સ્કૂલેથી ઘરે લઈ જવા જઈ રહ્યા છે અને સુરતના એ સામાન્ય લોકોને લાગે છે કે કમર સુધીના આ પાણી વચ્ચે ઘરે કેવી રીતે જવું અને એની સાથે સાથે ખાડાઓ તો ઉભા જ છે મેયર કહી રહ્યા છે કે દિવાળી સુધી તમારે તૈયારી રાખવાની છે પરંતુ નવરાત્રીનું અલ્ટિમેટમ અપાયેલું છે સુરતની આ ભયાનક તસવીર છે સુરતની સાથે સાથે વડોદરામાં પણ આજે વરસાદ વરસ્યો છે અને વડોદરામાં તો સામાન્ય વરસાદ વરસે અને બીજી બાજુ વડોદરાવાસીઓના જીવધ્ધર થઈ જાય છે પરંતુ આ તસવીર વડોદરાની પણ ભયંકર છે કાળા ડિબાંગ વાદળો અને જબરદસ્ત બફારા બાદ વડોદરામાં આવેલો વરસાદ પણ જબરદસ્ત હતો થોડી ક્ષણો માટે વરસાદ વરસ્યો અને ચારેકોર પાણી ભરાઈ ગયા હતા વરસાદ વચ્ચેથી અહીંયા લોકો પસાર થઈ રહ્યા છે જોરદાર ધરબડાટી બોલાવી વરસાદે ચારેકોર પાણી ભરાયેલા છે વડોદરામાં વરસાદની તસવીરો તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં હજુ તો પૂરનો સર્વે ચાલી રહ્યો છે તેર જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી છે પરંતુ નોટિસ અપાય દબાણો તૂટે તે પહેલાં જ વડોદરામાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ધોધમાર વરસાદ વરસતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે રાવપુરા વિસ્તારમાં હાલ અહીંયા ઢીચણસમાં પાણી ભરાયા છે ને તેના કારણે વાહન ચાલકો અટવાયા છે ટાયર ડૂબી જાય તે પ્રકારનું અહીંયા પાણી છે અને વાહનો બંધ થઈ જતાં ધક્કો મારવાનો અહીંયા વારો આવ્યો છે

અને ભરાયા છે ને તેના કારણે લોકોના હાલ અહીંયા બેહાલ થયા છે ફોર વ્હીલર પણ નીકળવી મુશ્કેલ છે અને ઘૂટન સભા પાણી અહીંયા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે બેન ક્યાં જવા નીકળ્યા તમે પાણી ભરાયા એટલે રિક્ષાવાળા ઉતારી જાય ત્યાં આ તમારી ગાડી અહીંયા બંધ થઈ ગઈ આ કોર્પોરેશન ને એવું સર્વે કરીશું અરે કઈ નહીં બધું ભ્રષ્ટાચાર જ છે કોર્પોરેશનમાં માં ભ્રષ્ટાચાર અહીંયા પોકારી રહ્યું છે પોલીસના વાહનો અટવાયા છે વાહન ચાલકો અહીંયા મોટી સંખ્યામાં અટવાયા છે અહીંયા જે વાહન ચાલકો છે તે હજુ પણ અહીંયા ધક્કાઓ મારીને જુબેલી વાગથી રાવપુરા તરફ જઈ રહ્યા છે અહીંયા જે દુકાનદારને પણ ઉપર ચડી જવાની અહીંયા ફરજ પડી છે અહીંયા લોકો અહીંયા ધક્કા મારી રહ્યા છે વાહનોને અહીંયાથી જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ નહીં જે રીતે પૂર આવ્યું એક મહિનો થવા આવ્યો લગભગ પચીસ તારીખ છે આજે પચીસમી

સત્તાધીશોની તમામ વાતો એ સર્વેના દાવાઓ કે જેના જેની પોલ ખોલી નાખી છે કારણ કે વડોદરા જ્યાં વરસાદના નામથી ડરે છે ફફડે છે કારણ કે માત્ર એક મહિના પહેલા જે તસવીરો જોઈ છે કદાચ એણે ભૂતકાળમાં ક્યારે ન જોઈએ એવી ભયાનક તસવીરો જોઈ છે પરંતુ આ દાહોદની દાહોદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે દાહોદ શહેરની અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે લોકો અહીંયા વરસાદના કારણે ખેડૂતો ખુશ છે કારણ કે લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે પિયત માટે વરસાદની જરૂર હતી અને આ દાહોદમાં પણ આજે વરસાદ નોંધાયો છે બીજી બાજુ ભરૂચ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું અને શહેરની સાથે સાથે જિલ્લામાં પણ આજે વરસાદ પડ્યો છે ભારે ઉકળાટ બફારો અને ત્યારબાદ વરસાદ પડ્યો છે વરસાદના કારણે ખેડૂતો તો ખુશ છે પરંતુ શહેરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને છોટાઉદેપુરમાં પણ આજે સાર્વત્રિક વરસાદ છે પાવી જેતપુર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે રાઠ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આજે વરસાદ ભારે માત્રામાં પડ્યો છે પવન હતો જોરદાર પવનની સાથે સાથે આજે વરસાદ પડ્યો છે ઠેર ઠેર વરસાદની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે અમદાવાદમાં પણ આજે ઘણા લાંબા સમય બાદ વરસાદ આવ્યો હતો અમદાવાદના પૂર્વ વિસ્તાર અને સાથે સાથે અમદાવાદ પશ્ચિમમાં પણ આજે વરસાદ નોંધાયો છે પરંતુ નરોડામાં થોડી વધારે માત્રામાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી પણ ભરાયા હતા અને ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની સાથે સાથે દહેગામ અને ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો છે દહેગામ શહેર અને તાલુકામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે લીહોડા કડજોદરા અને ઝીંડવામાં પણ વરસાદ વરસ્યો છે નાગજીના મુવાડા સહિતના ગામોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદથી ખેડૂતોને ખુશી થઈ છે હવે સાબરકાંઠાની વાત કરવી છે સાબરકાંઠાના પ્રાતિજ અને આસપાસના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે જશંગપુરા ચંચળબાનગર અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો પિલુદરા બાગ સહિતના વિસ્તારોમાં પણ આજે બપોર બાદ વરસાદ પડ્યો છે અને હવે વાત ગુજરાતીઓ જેનાથી ખુશ થાય એ નર્મદા સરોવરની કારણ કે આ પહેલી વખત નર્મદા સરોવર સરદાર સરોવર છલોછલ છે અને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વધામણા કરે તેવી શક્યતાઓ છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે આવતીકાલે ડેમ મહત્તમ સપાટી વટાવે તેવી પૂરી શક્યતા છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના દસ દરવાજા એક મીટર માટે ખોલાયા છે અને નવસારીમાં પણ આજે વરસાદ વરસ્યો છે નવસારીમાં પણ વરસાદી માહોલ છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો ત્યારબાદ વરસાદ થંભી ગયો પરંતુ નવસારીના જલાલપુર ચીખલી આ તમામ તાલુકાઓ છે એની સાથે સાથે ગણદેવી વાંસદા અને ખેરગામમાં પણ વરસાદી વાતાવરણ રહ્યું છે અને વરસાદ તંત્રની પોલ કેવી રીતે ખોલે છે એની પણ આ બોલતી જીવતી જાગતી આ તસવીર છે કારણ કે છોટા ઉદેપુરના છેવાડાના જળિયા ગામમાં રસ્તાના અભાવે લોકો પરેશાન છે જીવના જોખમે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે આ નાના નાના વિદ્યાર્થીઓ છે કે જે કોતરોને ચીરીને પણ ભણવા માટે જાય છે જરીકોતરમાં અચાનક જ પાણી આવ્યું અને એના કારણે વરસાદી પાણીના કારણે અહીંથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા દોરડું બાંધીને એકથી બીજી જગ્યાએ જતા વિદ્યાર્થીઓ ગુજરાતના મોટા મોટા વિકાસના દાવાઓ પર એક થપ્પડ સમાન છે કારણ કે અહીંયા એક નાનું સરખું પુલ્યું નથી બનાવતું બનાવાતું અને અમદાવાદ જેવા શહેરમાં કરોડોના ખર્ચે બ્રિજ બને છે અને ત્યારબાદ તંત્ર એને તોડી પણ દે છે અને હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરી રહ્યું છે આગામી દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાનો છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા બે દિવસ ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ રહેશે આજે નવસારી સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ છે ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી સાથેનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે આવતીકાલે અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદ એની સાથે સાથે ખેડા અને વડોદરામાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ રહેવાનો છે વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ જગતનો તાત છેતરાઈ રહ્યો છે રાજકોટમાં એક દુકાન એવી મળી કે જ્યાં અનધિકૃત રીતે બિયારણ વેચતા હોવાનો આક્ષેપ થયો છે સરકારની મંજૂરી વિના વેચાતો હોવાનો ખેડૂતોનો આરોપ છે માન્યતા વગરના બિયારણથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે પોતાની તમામ મૂડી લગાવીને ખેતરમાં એ પાક રોપે છે અને ત્યારબાદ એ પાક નિષ્ફળ જાય છે કારણ કે પાક જ્યાંથી વાવ્યો છે એ બિયારણ નકલી નીકળે તો ખેડૂતની શું અવદશા થતી હશે ખેડૂતની શું સ્થિતિ થતી હશે એક માત્ર કલ્પના કરી શકાય એમ છે ખેડૂતોએ વિભાગને લેખિતમાં જાણ કરી છે માન્યતા વગરની કંપની બંધ કરાવવાની કાર્યવાહીની પણ માંગ કરાઈ છે પરંતુ આવા ઠેર ઠેર હાટડીઓ ચાલે છે માત્ર રાજકોટની આ વાત છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે ખેડૂતો નવી સિઝન લેવા માટે તૈયાર હોય છે નવી રોપણી માટે તૈયાર હોય છે એવા સમયે આવી આવી દુકાનો આવી ફેક્ટરીઓનો રાફડો ફાટે છે રાજ્યનો કૃષિ વિભાગ રાજ્ય સરકાર એના પર કોઈ આકરા પગલાં લે તેના માટે વારંવાર રજૂઆતો થાય છે તેમ છતાં પણ આ છેતરપિંડી ચાલતી રહે છે ખેડૂતોને સાહેબ એટલી બધી ખબર હોતી નથી અમે જે દુકાને એગ્રો એથી અમારી ખરીદી કરતા હોય ત્યાં આ નામના વખાણ સાંભળ્યા હોય તો ખેડૂત બિચારો લાલચમાં આવી જાય ખેડૂતને એમ કે ઓલું વીસમણ થાય તો આ ત્રીસ મણ થાય એટલે અમને દસ મણની લાલચ વધારે નહીં મળે એટલે અમે પોતે પણ આના સ્વીકાર બની ગયા છે અમે પોતે પણ ભોગ બની ગયા છે અને માંગ છે અમારી કે આના લગત અધિકારીઓને અલગ અલગ કચેરીએ અલગ અલગ તારીખે અમે આ લેખિત જામનગર જિલ્લા વિસ્તરણ અધિકારીને ચોવીસ છે એ જાણ કરેલી અમારા ગામના મામલતદારને જામજોધપુરમાં મામલતદાર સાહેબને અમે સાતમા મહિનામાં જાણ કરેલી આઠમા મહિનાની અંદર અમે સચિવાલય ગુજરાત રાજ્ય વિસ્તરણ અધિકારીને ત્યાં સુધી અમે લેખિતમાં આપ્યું છે ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની વાતો તો થાય છે ખૂબ સાંભળ્યું છે છે આપણે વાતો થઈ રહી પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓને આવા બફારા અને વરસાદની સિઝન પણ આવે એવા સમાચાર છે કારણ કે શિષ્યવૃત્તિ મેળવવા માટે ઇ કેવાયસી ફરજીયાત કર્યું છે સરકારે અને બીજી બાજુ આધાર કાર્ડ અપડેટ અને આધાર કાર્ડ તેની સાથે રાશન કાર્ડ સાથે લિંક કરાવવા માટે મામલતદાર કચેરીઓ ખાતે વિદ્યાર્થીઓની લાંબી લાંબી લાઈનો છે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારો બદલાય છે પરંતુ હાલાકી તમામ જગ્યાએ સરખી છે દેવભૂમિ દ્વારકા હોય બનાસકાંઠા હોય મહેસાણા છોટાઉદેપુર અરવલ્લી ઉના આ તમામ વિસ્તારો છે કે જ્યાં સવારથી લઈને લાઈનો લાગે છે અને કલાકો સુધી લોકો ઊભા રહેવા માટે મજબૂર બને છે લોકો એ હદે કંટાળ્યા લાઈનમાં ઊભા રહીને કે હવે તેમના પગ દુખવા લાગ્યા છે અને એટલા જ માટે આધાર લિંક કરવા માટે આવેલા લોકોએ ઉના મામલતદાર કચેરીની બહાર પોતાના પગરખા રાખી દીધા અરજદારોની લાઈન દિવસના માત્ર ત્રીસ ટોકન મળતા હોવાના કારણે અરજદારો પરેશાન છે લાઈનમાં ઊભું ના રહેવું પડે એના માટે અરજદારોએ પોતાના ચપ્પલોની લાઈન બાંધી દીધી અને ધીમી કામગીરીના કારણે અરજદારો ભારે હાલાકીમાં છે આ ચપ્પલો રાજ્યના જ્યાં પોતે પોતાના જૂતાથી લાઈન કરવી પડે આ હદે વિદ્યાર્થીઓ સાથે એમના વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે કોઈ આકરી કાર્યવાહી થાય એની રાહ જોવાઈ રહી છે

આકરોપ લગાવ્યા આરોપ લગાવ્યા ડાકોર મંદિરની વાત છે કે જ્યાં પ્રસાદમાં ઘીની તપાસ માટેની માંગ કરી અને શંકાસ્પદ હોવાનો આરોપ લગાવ્યો ડાકોર પૂજારી દ્વારા આક્ષેપનો વિવાદ છે જેમાં ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી ભરત ખંભોરજાનું નિવેદન સામે આવ્યું છે પૂજારી આશિક સેવકના આક્ષેપો હતા જેમણે એવું કહ્યું છે કે આ પાયાવિહોણી વાત છે હજુ સુધી કોઈ પણ ભક્ત દ્વારા લેખિત ફરિયાદ નથી કરવામાં આવી એફએસએલમાં રિપોર્ટ કરાવવો હોય તો મંદિર કમિટીને જાણ કરવી જોઈએ કે તિરુપતિ મંદિરના પ્રસાદી પ્રસાદની તપાસ થઈ હોય તો ડાકોરના મંદિરની પણ તપાસ થવી જોઈએ મારી માગણી લાગણી જે કે આસ્થા સાથે જોડેલી વસ્તુ છે બરાબર છે લાડુ પ્રસાદી છે પહેલા એક મહિના સુધી બગાડતા નથી હવે ચાર કે પાંચ દિવસની અંદર વરસાદની અંદરથી સ્મેલ અમારે છે ઘણી ઘણી વખત જ્યારે પ્રસાદ ભગવત પ્રસાદી અહીં વૈષ્ણવ લે એ તૈયારી મારો મારોગી ગતા હોય છે અને અમુક લોકો લઈ જતા હોય તો એમની ઘણી લોકોની એવી માગણી છે કે પ્રસાદમાં સ્મેલ આવે છે ડાકો ટેમ્પલ કમિટી સેવક ટ્રસ્ટી સેવક ભરતકુમાર કનિયાલાલ જણાવું છું કે આક્ષેપો કોઈ પણ પાયા વગરના છે અને ખોટા છે કોઈ હકીકત મંદિરમાં બનતી નથી અને બગડતી નથી લોકોએ સવારે કેટલાય ફોનો આવ્યા કે ભાઈ અમારે તો છ છ મહિના લઈ લાડુ રહે છે લોકો પરદેશ લઈ ગયા હજુ કોઈ વૈષ્ણવની લેખિત ફરિયાદ આવી નથી કશું નથી જામખંભારીનું ઘી જે આવતું હતું એ અમે નવી કમિટી આવી એટલે અમે બદલી કાઢ્યું કે ભાઈ આ ઘી નહીં આપણે સ્ટાન્ડર્ડ માર્કાનું લઈએ આજે સોમનાથ અમને જાણવા એવું મળ્યું છે કે સોમનાથમાં પણ અમૂલ ઘી વપરાય છે તો ડાકોરમાં પણ કેમ ના વપરાય એટલે અમે સ્ટાન્ડર્ડ ઘી અમૂલ દ્વારા લઈએ છીએ